નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રથમ સામાયિક પરીક્ષા બે હજાર ત્રેવીસ અથવા તો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ જે લેવામાં આવે છે તેના ધોરણ નવના ગુજરાતી વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના તમામ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જો તમારે એનો અભ્યાસ કરવો હોય અથવા તો ડાઉનલોડ કરવી હોય પીડીએફ તો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના ગુજરાતી વિષયનું જે પચાસ માર્ક્સનું પ્રશ્નપત્ર છે મોસ્ટ પી પ્રશ્નપત્ર તેના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન હવે વિભાગ એ જે છે તે ગધ્ય વિભાગ છે જેમાં પ્રશ્ન નંબર એક અહીં આપણને આપ્યો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે તો પહેલો સવાલ ગોપાળ બાપા પાઠ કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ આવશે ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાંથી લેવામાં આવ્યો છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ હીર હળધરનો વીરો એટલે તો હીર હળધરનો વીરો એટલે બલરામનો વીરો ત્યાર પછી બ નીચેની પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે ઉત્તર લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે શિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તા રસ્તે મ્યુનિસિપાલટીની મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના ઉપર દયા કરી અને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ બીજો સવાલ અમૃત કાકીની દીકરીએ માને શું સંભળાવ્યું તો અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાંય ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું કે કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી ત્યાર પછી બીજો સવાલ મહારાજા શ્રીમંત સયાજીરાવ કોતરો પર શા માટે આવેલા ઉત્તર પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા એ બધા ગોરડના જાડીમાં દેખાતા બંધ થયા તેથી મહારાજ કોતરો ઉપર આવેલા ત્યાર પછી ક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો તો ઉત્તર ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ એ છે કે મનુષ્યને એની પશુઆતમાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિવર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થઈ છે ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસજી નરસિંહ મહેતા શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે તેમજ એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે

મોર મુગુટિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ બે પહેલું સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણાવો સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી તેઓ દ્રઢ નિશ્ચય હતા આથી એમને ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું ત્યાર પછી બીજો સવાલ સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો સાંદિપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા હશે એમની તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી ઉપર ગુસ્સો કર્યો પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ટાઢવા ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈને તેમણે આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા તેના અથવામાં આપણને બીજો સવાલ આપેલો છે કે સાંજ કાવ્યના આધારે સાંજના સમયનું આલેખો તો સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળોનો વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે ત્યાર પછી કહ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયેલો છે આ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી આ વતનમાં જ એમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો વતનના ખેડૂતોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા નદીઓમાં નાહ્યા કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો આ વતનને પોતાના તન ધન અને પૌરૂષરૂપી પ્રાણ સમર્પિત કર્યા વિશ્વરૂપી વાડીને સ સુલિત કરવા કવિએ નસ નસનસથી જીવન રસ સિંચ્યો આ વતનમાં જ આનંદ અને કિલ્લોલ કર્યો અનેક સુખ દુઃખમાંથી પસાર થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નહીં ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે ત્યાર પછી આગળ કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેન મહેનતાનું મહેનતનું મહત્વ તમારા શબ્દોની અંદર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે મહેનતનું જે મહત્વ છે એના વિશે સરસ મજાનો જે લખ છે તે આપણને પાઠમાં આપવામાં આવેલો છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ માંગ્યા પ્રમાણે લખો નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો એમાં છે મઝિયારું તો આ રીતે આવશે મજિયારુ અને દુનિયા જે છે તેને આપણે આ પ્રમાણે લખી શકીએ ત્યાર પછી નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો એમાં બુલંદ તો બ વત્તા ઉ વત્તા લુ વત્તા વત્તા દ નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર વાચક છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો તેમાં તપશ્ચર્યા તો તપસવતા ચર્ચા અને ઇતિવત્તા આદિ તો ઇત્યાદિ ત્યાર પછી છઠ્ઠો સવાલ નંદી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો તો નંદી શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સરિતા નદી શબ્દનો ત્યાર પછી નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો સમાજ ધાતુને એક પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો થશે સામાજિક ત્યાર પછી નીચેના વાક્યોમાંથી સર્વનામ સર્વનામ શોધીને લખો એ એ લોકોએ મને મને તો થશે અને સો ગાળીને પીવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો અહીંયા આવશે ખૂબ વિચારીને નિર્ણય કરવો ત્યાર પછી દસમું શબ્દ સમૂહ માટે એક શબ્દ જમીનની નીચેનું પાણી તો અહીંયા જવાબ આવશે ધરો વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ અહીંયા કહ્યું છે કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેના કુલ ચાર માર્ગ છે તો દુર્જનની કૃપા બુરી ભલો સજ્જનનો ત્રાસ જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ તો અહીંયા વિચાર વિસ્તાર જે છે તે સરસ રીતે દર્શાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો આ જે વિચાર વિસ્તાર છે તે અને તેનું સમગ્ર સોલ્યુશન જે છે આ પ્રશ્નપત્રનું તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તો આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની લિંક તમારે જો જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પીડીએફની લિંક બ પત્ર લેખન કરો જેના કુલ ચાર લા ચાર માર્ક છે તમે જોયેલા મેળાનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમગ્ર જે પત્ર જે છે તે આપવામાં આવેલો છે તો આ રીતે તમે સમગ્ર પત્ર જે છે તે લખી શકો છો અહીંયા સમગ્ર પત્ર તમને આપેલો છે ત્યાર પછી તેના અથવામાં આપણને બીજો પત્ર આપ્યો છે તમારા શાળામાં રક્તદાન અંગેનો કેમ્પ યોજવામાં આવેલ અને એ અંગેનો અહેવાલ લખો તો અહીંયા રક્તદાન શિબિર અમદાવાદ તારીખ પંદર દસ બે હજાર બાવીસ અને અહીંયા સમગ્ર જે પત્ર જે છે તે તમને દર્શાવવામાં આવેલો છે તો આ પ્રમાણે આપણે આ સમગ્ર પત્ર જે છે તે લખી શકીએ ચાલો તો આ જે પત્ર છે અથવા તો સોલ્યુશન છે તેની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી ક નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે સ્વામી વિવેકાનંદનો પેરેગ્રાફ છે તો જોઈએ એમના ઉપરથી સવાલ પહેલો માનવી માટે શું સ્વાભાવિક છે તો સત્યનો ઉચ્ચાર એની ઘોષણા અને એની શોધ માનવી માટે સ્વાભાવિક છે બીજું શેને દૂર કરવું અઘરું છે તો અસત્ય નિષ્ઠા દઢમૂળ થઈ ગઈ તો પછી તેને દૂર કરવી અઘરી છે ત્રીજું કોનું બળ અદ્ભુત છે તો સત્યનું બળ અદ્ભુત છે માણસને શેનો એકરાર કરવો જ પડશે તો માણસને અનિચ્છાએ પણ સત્યનો એકરાર કરવો જ પડે ગધ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો જવાબ આવશે સત્યનું બળ તેના અથવામાં સવાલ આપણને આપ્યો છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપેલી છે વાંચ્યા પછી નીચે આપણને પ્રશ્નો આપેલા પહેલો સવાલ શા માટે ગભરાય છે તો કરોળિયો ઝાડ કરતાં કરતાં ભૂંય પડી જતાં ગભરાય છે બીજું કરોળિયાની હિંમતનું શું પરિણામ આવ્યું તો કરોળિયાની હિંમતના કારણે તે પોતાનું ઘર એટલે કે ઝાડું બનાવી શક્યું ત્રીજું કરોળિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો શું થાત કરોળિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો પગ તળે ચગદાયને વણ મોત મરી જાત ત્યાર પછી આપણે જો ચોથું કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો પરિશ્રમે જ પારસમણી ત્યાર પછી ડ નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો મોબાઈલના લાભાલાભ તો મોબાઈલના લાભાલાભ વિશે તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે તમને નિબંધ દર્શાવવામાં આવેલો છે તો આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે થોડી વાર માટે ઊભા રહી અને આ નિબંધ જે છે તે તમે નોટબુકની અંદર લખી શકો છો અથવા તો નોટબુકની અંદર તમે આ નિબંધને યાદ રાખી શકો છો ત્યાર પછી બીજું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે ખૂબ જ સરસ રીતે આ નિબંધ તમે અહીંયા લખી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર તમે લખી અને યાદ રાખી શકો છો તો આ રીતે આ નિબંધ તમને લખી શકાય મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો